ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 8 ની અંદર ગુજરાતી વિષય 8 માં ના ગુજરાતીમાં મિત્રો આપણે અઢિયાનો એવો એક સરસ મજાનો પાઠ પૂર્ણ કર્યો છે. આ પાઠ છે એ સ્વામી સચ્ચિદાનંદના જીવન આધારિત છે. એક પ્રસંગ છે કે જ્યારે તેઓ સંસ્કૃતની વિદ્યા ભણવા માટે જાય છે ત્યારે તેમને પુસ્તક લઘુ કૌમુદી સંસ્કૃત વ્યાકરણનું જે પુસ્તક છે એની ખરીદી માટે તેમની પાસે માત્ર 8 આના હોય છે અને 10.5 આનાનું એક પુસ્તક છે. એ ખરીદવા માટે તેમની પાસે 2.5 આના પૂરતા નથી. પછી મનોમંથન કરીને તે 2.5 આના મેળવવા માટે અલગ અલગ વિચારો કરે છે. એ 2.5 આના છે એ કોઈ પાસેથી ઉધાર લેવા માંગવા એમને સંકોચ અનુભવાય કે ભાઈ કોઈ કદાચ એને ઉતારી પાડે. તો આવા બધા અનુભવોની કારણ છે. સમજણ તમને? તો એ આખેકો પાઠ આપણે વાંચી લીધો છે, પૂર્ણ કરી લીધો છે, સમજી લીધો છે. તેના શબ્દાર્થ પણ આપણે ગઈકાલે કહીને ભાષાશાસ્ત્રમાં અલંકાર પણ કરેલો છે. 9મા ધોરણમાં અલંકાર વિશેષ આપણે સમજવાના છીએ. તો હવે સ્વાધ્યાય તરફ આગળ વધીએ. સ્વાધ્યાયની અંદર મિત્રો પ્રશ્ન નંબર 1 પેજ નંબર 57 અભ્યાસ છે એમાં પ્રશ્ન નંબર 1 નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. તો પહેલો પ્રશ્ન, 2.5 આના એટલે આજના કેટલા પૈસા થાય? તો 2.5 આના પાઠની અંદર જવા છે 15 પૈસા. ખ જવાબ આવે કે 15 પૈસા આજના 15 પૈસા ત્યારના 2.5 આના. હવે પ્રશ્ન નંબર 2, લેખકને 2.5 આનાની જરૂર શા માટે હતી? તો લેખકને 2.5 આના પુસ્તક ખરીદવા માટે, લઘુકમોની પુસ્તક ખરીદવા માટે હતી. એટલે કે ગ જવાબ આવે. પહેલામાં આવશે ખ, બીજામાં આવશે ગ. પ્રશ્ન નંબર 3 છે એમાં ખૂટતા 2.5 આના લેખકે કોની પાસેથી મેળવ્યા? તો ફળના ટોપલાવાળા પાસેથી ઘ, એવો જવાબ આવે. પહેલામાં ખ, બીજામાં ગ, ત્રીજામાં ઘ. લેખકે કયું પુસ્તક ખરીદવું હતું? તો આન્સર આવે લઘુ કૌમુદી. કયું પુસ્તક? લઘુ કૌમુદી. લઘુ કૌમુદી સંસ્કૃત વ્યાકરણનું પુસ્તક છે એને ખરીદવાનું હતું. લેખકે 2.5 આના ક્યારે પરત કર્યા? તો જવાબ આવે ખ, એક માસ પછી, એક મહિના પછી, એક માસ પછી. સમજણ તમને? ચલો પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર આપો. માણસમાં યાચના વૃત્તિ જાગે છે ત્યારે તેને કેવો અનુભવ થાય છે? માણસમાં યાચના વૃત્તિ જાગે તે સમયે તેને ખૂબ જ સ્ફૂર્તિ મહેસૂસ થાય છે અને તેને એમ થાય છે કે ભાઈ હું કંઈ પણ કરી શકીશ, એનામાં આત્મવિશ્વાસ જાગી જાય છે. સમજણ? ત્યારે તેને બહુ સારો અનુભવ થાય છે એવો પણ કહી શકાય. લેખક કયો પ્રસંગ ન ભૂલવા સૂચવે છે? જે સમયે તમારી પરિસ્થિતિ છે બહુ ખરાબ હોય અને તમને કોઈ કામ આવ્યું હોય તો તમારે એ તમારો ખરાબ સમય ન ભૂલવાની સૂચવે છે. સ્વામીજીને રહેવા માટે કયું સ્થળ મળ્યું? સ્વામીજીને રહેવા માટે એક આશ્રમ મળ્યો. સ્વામીજીને રહેવા માટે એક આશ્રમ મળ્યો કે જ્યાં કુવાના પાણી સિવાય કંઈ પણ વ્યવસ્થા હતી નહીં. બરાબર છે. હવે સુરપુરાના લોકો તે સ્વામીજીને કેવી રીતે વિદાય આપી? તો તમને પાઠની અંદર જ સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 નો પહેલો, સુરપુરાના લોકોએ સ્વામીજીને કેવી રીતે વિદાય આપી? તો અહીંયા આપણે પાઠની અંદર જ એનો આન્સર ગોતી લેશું. બરાબર. સુરપુરામાંથી મથુરા વૃંદાવન જવાના આખું ગામ લીલોડે ચડ્યું હતું. સૌની આંખમાં અશ્રુ હતા. દર વર્ષે આવવાનો એવો સૌનો આગ્રહ હતો. બરાબર. તો ભાવ વિપુલ થઈ જતા હતા. સમજાણ? અશ્રુ ભીની આંખે વિદાય આપી. લેખકે જમનાજીને સ્વચ્છ ન રાખનારા
લેખકે જમનાજીને સ્વચ્છ ન રાખનારા લોકો માટે શું કર્યું છે? તો ખૂબ જ પૂજ્ય માનવા હોવા છતાં સ્વચ્છતા ન રાખતા, ગંદકીનો પાર નહીં લોકો બોલતા, જમનામૈયાની કૃપા છે, આ જલપ્રવાહ પણ કૃપા કરતો હશે, પ્રકૃતિ પૂજન માં અટવાયેલા માણસોને બ્રહ્મનિષ્ઠા નથી થતી કે પ્રકૃતિની સૌંદર્ય પણ નથી થતી, પણ માર ડૂબકી કર ગોંગાટ ધક્કામુક્કી કરીને બહાર નીકળતા આવો અનુભવ થતો, જે તમને 58મા પેજ 54મા પેજ ઉપર બીજા પગલામાં એનો આન્સર મળી જશે. એના પછી છે, આ પાઠમાંથી આપણને શું શીખવા મળે છે? તો પાઠમાંથી એવું શીખવા મળે છે કે મિત્ર, જીવનમાં ઘણીવાર એવા સમય આવી જાય છે કે જ્યારે માણસને ખૂબ જ વધારે કોઈ પણ વસ્તુની જરૂર પડે ત્યારે પરિસ્થિતિ મુજબ માર્ગમાં શરમ ના અનુભવી પણ સ્વાભિમાની રીતે તેને પરત કરવાનો સમય આપી દેવો. ફળ વેચનાર માણસની ઉદાત્તા તમારા શબ્દમાં વર્ણવો. ફળ વેચનાર માણસ છે, એને સ્વામીજી ઉપર પૂર્ણતઃ વિશ્વાસ કરી લીધો અને અઢિયાને આપી દીધા. કોઈ પણ કારણ પૂછ્યા વગર તમે કોણ છો, ક્યાંથી આવો છો, એવું તેને શ્રદ્ધા હતી. કારણ સાચું બોલે છે અને થોડા સમય પછી મને મારા રૂપિયા પરત કરી દેશે. એટલા માટે નીચેના શબ્દના સમાન અર્થ લખો. તાલા વેલી તો ઉત્સાહ અથવા તાલ વેલી, અશ્રુ તો આંસુ, ખુમારી તો આપણે બહુ કુમારી સાથે એટલે કે હિંમત, યાચના શ્રદ્ધા. ઉદાહરણ પ્રમાણે વિરોધ લખો. હિત તો અહિત, યોગ્ય તો અયોગ્ય, મંગળ તો અમંગળ, ધર્મ તો અધર્મ, વ્યવસ્થા અવ્યવસ્થા, સ્વીકાર અસ્વીકાર, માન તો અપમાન. તો મિત્રો, અહીંયા આપે આ 57 અને 58 પેજમાં તમારે છે તમારી પાઠ્ય બુકમાં અને રફ બુકમાં બંને માં એક એક વાર એટલે કુલ 2 વાર લખવાના છે. કેટલી વાર? 2 વાર લખવાના છે. મિત્રો, હોમવર્ક ખાસ સમજી લેજો. તો ચાલો ભણશો તો આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.